नमस्कार, आप જોઈ રહ્યા છો એસબી 24 ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. રાજ્ય સરકારના નિર્દેશના પગલે સતર્ક બનેલ વડોદરા કોર્પોરેશન વહેલી સવારે 5 વાગ્યાથી રખડતા ઢોર નિયંત્રણની કામગીરીમાં જોતરાય છે. કોર્પોરેશનની 9 ટીમો શહેરમાં 24 કલાક કાર્યરત રહેશે. હાલ કોર્પોરેશને 38 થી વધુ રખડતા ઢોરને ઝડપી પાડી પશુપાલકોને ચેતવણી સાથે ગેરકાયદેસર ઢોરવાળા અને તેના પાણી ડ્રેનેજના કનેક્શન મામલે લાલ આંખ કરી છે. રાજ્યના મુખ્યમંત્રીએ રખડતા ઢોર ઉપર નિયંત્રણ હેતુ તમામ મહાનગરપાલિકાઓને જરૂરી પગલાં ભરવા સૂચના આપી છે, જેના ભાગરૂપે વડોદરા કોર્પોરેશને પણ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે. કોર્પોરેશનની 9 ટીમો હાલ 3 શિફ્ટમાં 24 કલાકની કામગીરીમાં જોતરાય છે. મોર્નિંગ શિફ્ટમાં કોર્પોરેશને 38 રખડતા પશુઓને ઝડપી પાડ્યા છે, જ્યારે 410 ઢોરવાળાના ડ્રેનેજ પાણી કનેક્શન બાબતે નોટિસ ફટકારી છે, જ્યારે 7 ઢોરવાળાના ગેરકાયદેસર ડ્રેનેજ પાણીના કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે. આ ઉપરાંત ગેરકાયદેસર ઢોરવાળા ઊભા કરનાર 110 પશુપાલકોને નોટિસ ફટકારવામાં આવી છે અને ટેગિંગના આધારે 7 પશુપાલકની ઓળખ થતાં રસ્તા પર ઢોર રખડતા ન મૂકવા ચેતવણી આપી છે અને જ્યાં પશુઓનો જમાવડો વધુ રહેતો હોય તેવા 29 સ્થળોને આઇડેન્ટિફાઈ કરી ત્યાં કામગીરી સઘન બનાવી છે. જ્યારે માંજલપુર વિસ્તારમાં ઢોર પાર્ટીની કામગીરીમાં રૂકાવટ ઊભી કરનાર લઘરા ભરવાડ સામે ફરિયાદ નોંધાવી છે. ખાસ કરીને રખડતા ઢોરની સમસ્યાથી પરેશાન લોકો માટે ટેલિફોન નંબર પણ જારી કરવામાં આવ્યો છે, સાથે તે જ નંબર ઉપર લોકો ફોટો પણ મોકલી શકે છે. રખડતા ઢોર પર નિયંત્રણ લાવવા વડોદરા કોર્પોરેશન દ્વારા ઝુંબેશ રૂપે ગઈકાલથી કામગીરી શરૂ કરવામાં આવેલી છે અને એ માટે દરેક ઝોનના ઝોનલ ડેપ્યુટી કમિશનરશ્રીને જવાબદારી સોંપવામાં આવેલી છે અને એના માટે કુલ 9 ટીમો કાર્યરત કરવામાં આવી છે. આ ટીમો 24/7 અલગ અલગ રીતે ટીમો પાડી અને કામગીરી કરી રહેલ છે. તેમાં પોલીસ તંત્રના કર્મચારીઓ પણ જોડાયેલા છે. અત્યાર સુધી કુલ 38 ઢોર પકડવામાં આવેલા છે, જેમાં 8 આખલાનો સમાવેશ થાય છે. કુલ 410 જેટલા જે ગેરકાયદે વાડાઓ છે એના વાડા ધારકોને નોટિસ વોર્નિંગ આપવામાં આવી છે કે એમના ઢોર રખડતા જો પકડાશે તો એમના વાડાના નળ અને ગટરના કનેક્શન કાપવામાં આવશે. એ રીતે 7 આવા ગેરકાયદે વાડાના ડ્રેનેજ અને પાણી કનેક્શન કાપી દેવામાં આવેલા છે. કુલ 110 જેટલા ગેરકાયદે બાંધકામને નોટિસ આપી અને દૂર કરવા માટે સૂચનાઓ આપવામાં આવેલી છે. તે પૈકી 2 આવા ગેરકાયદે ઢોરવાડાના બાંધકામ દૂર કરવામાં આવેલા છે. જે 29 હોટસ્પોટ આઇડેન્ટિફાઈ કરેલા છે ત્યાં રખડતા ઢોર જો પકડાય તો એને તાત્કાલિક પકડી લેવામાં આવે છે અને એના માલિકોને પણ ચેતવણી આપવામાં આવે છે. જે શહેરમાં જે ઢોર છે એનું ઘણા ઢોરનું ટેગિંગ બાકી છે, એ કામગીરી પણ ઝુંબેશ રૂપે કામગીરી શરૂ કરવામાં આવેલી છે અને એના માટે જરૂર પડે તો આઉટસોર્સથી પણ સ્ટાફ રાખી અને આ ટ્રેકિંગની કામગીરી બને એટલી ઝડપથી પૂરી થાય એ માટે વડોદરા કોર્પોરેશન આયોજન કરેલું છે. આ દિન સુધીમાં 1 FIR ગઈકાલે શ્રી લઘરાભાઈ ભરવાડ સામે FIR પણ આપણે ગઈકાલે નોંધાવવામાં આવેલી છે. પશુપાલકોને એટલી જ વિનંતી, અગાઉથી અમારા માણસો જે બધા જ્યાં જ્યાં ઢોરવાડાઓ આવેલા છે એના માલિકોનો સંપર્ક કરવામાં આવેલો છે અને એને સમજાવવામાં આવેલા છે કે તમારા ઢોર તમે બાંધીને રાખો અને રસ્તે રખડતા રખડે નહીં, એના માટે તમે કાળજી રાખો. અને એના માટે એ પણ વોર્નિંગ આપેલી છે કે જો તમારા ઢોર જે ટેગ કરેલા છે એને બહાર રખડતા પકડાશે તો તમારા જે ઢોરવાડા છે એના ડ્રેનેજ અને પાણીના કનેક્શન કાપી દેવામાં આવશે.